સુરતના અલથાણ ભટાર વિસ્તારમાં નિર્માણાધીન સિટી બસ ડેપોનો સ્લેબ ટેકા પ્લેટ સાથે તૂટી પડ્યો હતો, જેથી કામ કરી રહેલા બે શ્રમિકો દબાઈ જતા ઇજાગ્રસ્ત થયા હતા, જેથી કામ કરતા અન્ય શ્રમિકોએ તાત્કાલિક દબાયેલા શ્રમિકોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સુરત મ્યુનિસિપલ તંત્રના આઠવા ઝોનમાં અલથાણ ભટાર રોડ પર સોહમ સર્કલ પાસે પાલિકાની સિટી બસનો ટેપો ટર્મિનલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. પાલિકાએ 8,81,00,000 રૂપિયાના ખર્ચે એ.એલ. પટેલને કામગીરી સોંપી હતી. આ કામગીરી ઓગસ્ટ 2019માં શરૂ થઈ હતી અને 18 માસમાં પૂરી કરવાની હતી, પરંતુ કામગીરી પૂરી થઈ નથી. આજે ડેપો માટેનો સ્લેબ ભરવાનું કામ ચાલતું હતું. સાંજે 5 વાગ્યા પછી સ્લેબ ભરવાની કામગીરી ચાલતી હતી ત્યારે અચાનક જ સ્લેબ તૂટી પડ્યો હતો. આ સમયે એક વ્યક્તિ કામ કરતો હતો જેને ઈજા થઈ છે. આ પ્રોજેક્ટમાં જ્યાં દુર્ઘટના થઈ ત્યાં 40 થી વધુ મજૂરો કામ કરતા હતા, પરંતુ સદનસીબે આજે મોડી સાંજે તેઓની કામગીરી પૂરી થયા બાદ સ્લેબ ભરવાની કામગીરી ચાલતી હોવાથી તેઓ દૂર હતા. આ દુર્ઘટના થોડા સમય પહેલા થઈ હોય તો મોટી જાનહાનિ થઈ હોત. કામગીરી દરમિયાન જ સ્લેબ તૂટી પડવાની ઘટના બનતા પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મારું નામ રાકેશ રાજેન્દ્ર વાઘમારા છે, હું સુરત શહેર શિવસેના પ્રમુખ છું. હાલ આપણે જોઈ રહ્યા છે કે સોમ સર્કલ પાસે જે સુરતના સ્માર્ટ સિટી કહેવાતા એવા BRTS બસ જે ટર્મિનલ સુરતમાં જે સ્માર્ટ સિટી કહીને બનાવી રહ્યા છે, તો એ આજે ધરાશાયી થઈ ગયું છે. એનું જે સ્લેબ છે એ સ્લેબ ધરાશાયી થઈ ગયું છે. હવે જોવાનું એ છે કે જે મ્યુનિસિપલ સરકાર છે, જે સરકાર હવે આ રીતનું જે સ્માર્ટ સિટીમાં જે ડેવલપમેન્ટ કરતા હોય, જે ટર્મિનલ બસ સ્ટોપ બનાવતા હોય છે, એમાં ઘણું બધું ભ્રષ્ટાચાર એ લોકોનું ઉજાગર થાય છે. જે રીતે તમે જોઈ શકો છો કે આજ જે કોન્ટ્રાક્ટરો છે, એ કોન્ટ્રાક્ટરોને સુડા આવાસ મ્યુનિસિપલના ઘણા ઘણા જાત જાતના કોન્ટ્રાક્ટ મળતા હોય છે, જે આની અંદર આવી રીતના મટીરિયલ યુઝ કરતા હો ને આવી રીતના ભ્રષ્ટાચાર કરતો હો, તો એ ખરેખર આ ખોટું છે. અને આજે તમે જોઈ શકો છો કે જે સ્લેબ ધરાશાયી થઈ ગયો છે એની અંદર 40 થી 50 જેટલા મજૂર લોકો કામ કરતા હતા, જેની અંદરથી અત્યાર સુધી કે કોઈની જાણહાની નથી થઈ. પણ કદાચ આ જે સ્લેબ જે છે એ આખું તમે બહાર આવશે તો કદાચ એની અંદરથી કોઈની જાનહાની થવાની સંભાવના છે.